Good morning, everyone. ગુજરાતી સંસ્કૃત અને હિન્દીના સર વ્યાસ સર બોલું. આજે ઓલ પેરેન્ટ્સ અને ઓલ સ્ટુડન્ટ્સ માટે એક ટોપિકને હટકર એક નવો વિષય વાત કરું છું. 2017 એટલે 2017 પછી લેંગ્વેજીસમાં, એમાં ગુજરાતી, અંગ્રેજી, સંસ્કૃત, હિન્દીમાં ઉત્તરોત્તર વિદ્યાર્થીઓના માર્ક્સ ઓછા આવે છે. બીજું, ગુજરાતી સંસ્કૃતના વિષયની પરીક્ષા આપવાની વાત કરીએ અને ટાઈમ ટેબલ એડજસ્ટ કરવાની વાત કરીએ ત્યારે પણ વિદ્યાર્થીઓ ઘણા બધા બહાના કરતા હોય છે. તો એક સત્યના રૂપરેખા તમારી સમક્ષ રજૂ કરું છું. વિષય બાય પરિણામ આ 2023નું પરિણામ છે. ગુજરાતી વિષયમાં 625,290 સ્ટુડન્ટ્સે અંગ્રેજી માધ્યમમાં પરીક્ષા આપી, એમાં 96,286 સ્ટુડન્ટ ફેલ છે ગુજરાતીમાં. જ્યારે બીજી બાજુ ગુજરાતી વિષયનું પરિણામ એક નવો ટોપિક આપ્યો છે, 1,18,000 10th અને 12th મળીને લાસ્ટ યર 1,18,000 સ્ટુડન્ટ્સ ફેલ હતા. હું 10th અને 12th બોર્ડની વાત કરું છું ગુજરાતી વિષયમાં. સંસ્કૃતમાં આ વર્ષે 34,183 સ્ટુડન્ટ્સ ફેલ છે. હવે ખાસ જાણવા જેવું એ છે કે ગુજરાતી આપણી માતૃભાષા છે. ગવર્મેન્ટે પણ આ વર્ષથી ગુજરાતી ભાષામાં વધારે વધારે છોકરાઓ સારી રીતે પરીક્ષામાં પાસ થાય એટલા માટે ઓલ બોર્ડ્સની અંદર ગુજરાતી કમ્પલસરી કર્યું છે. હવે ખાસ કરીને સ્ટાન્ડર્ડ 9, 10, 12ના જે મારા ત્યાં સ્ટુડન્ટ્સ આવે છે, પ્રોપર ગુજરાતી વાંચી શકતા નથી. નિબંધ, વાર્તા લેખન, પત્ર, રિપોર્ટ રાઇટિંગ, અહેવાલ, અનસીન પોયમ, કોમ્પ્રિહેન્શન, આ બધું પ્રોપરલી વિચારી શકતા નથી અને લખી પણ શકતા નથી. અને સૌથી વધારે સ્પેલિંગ મિસ્ટેક વધારે વધારે કરે છે. અને સૌથી લોએસ્ટ માર્ક્સ ગુજરાતીમાં જ આવે છે અને અંગ્રેજીમાં. તો આ એક અવેરનેસ માટે એક રૂપરેખા દર્શાવું છું, ખાસ કરીને ઓલ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આના માટે થોડો જાગૃત થાય એટલા માટે. તમારા સ્ક્રીન સમક્ષ 2017માં 48,000 સ્ટુડન્ટ્સ ફેલ છે ગુજરાતીમાં. સંસ્કૃતમાં 23,000 ફેલ છે. 2018માં 17,000 છોકરાઓ ફેલ છે, 5,000 સંસ્કૃતમાં ફેલ છે. 2019માં 19,000 સ્ટુડન્ટ્સ ફેલ છે, 7,000 સંસ્કૃતમાં ફેલ છે. 2021માં 32,000 સ્ટુડન્ટ્સ ફેલ છે, 7,000 સંસ્કૃતમાં ફેલ છે. 2022માં 38,000 સ્ટુડન્ટ્સ ગુજરાતીમાં ફેલ છે, 11,000 સંસ્કૃતમાં ફેલ છે. 2023 હમણાં લાસ્ટ યરની વાત કરું, 96,226 સ્ટુડન્ટ્સ ફેલ છે અને 35,000 સ્ટુડન્ટ્સ સંસ્કૃતમાં ફેલ છે અંદાજે. તો ખાસ કરીને આ એટલા માટે જાણકારી બતાવું છું કે ઉત્તરોત્તર ગુજરાતી ભાષાનું રિઝલ્ટ ઓછું આવતું જાય છે. જેમાં મેં તમને કીધું કે રાઇટિંગ સ્કિલ અને ગ્રામર આ બે મોટી પ્રોબ્લેમ્સ છે. ચેપ્ટરમાં લોંગ આન્સર પ્રોપર લખી શકતા નથી, પ્રેઝન્ટેશન પ્રોપર નથી આપી શકતા. તો થોડીક ગુજરાતી વિષય માટે એક દુઃખદ સમાચાર એ છે કે માતૃભાષા હોવા છતાં પણ પહેલી વાર મેં સાંભળ્યું લાઈફમાં કે આ ભાષામાં લોકો ફેલ થાય છે, ખાસ કરીને અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીઓ ઇંગ્લિશ મીડિયમમાં. બીજું, 12th છોકરાઓ પરીક્ષાની વાત સાંભળે દુર્ભાગ્ય છે.
મને યાદ છે ત્યાં સુધી ક્લાસ દરમિયાન 10th 12th માં બધા લેક્ચરમાં એકદમ હાઉસફુલ હોય છે, ટોટલી સ્ટુડન્ટ પેક હોય છે, પણ જેવી એક્ઝામની વાત કરું યા એક્ઝામ રાખું તો એ મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ સ્ટેટ એકાઉન્ટ ઇકો બીએના એક્ઝામ છે યા તો એમના લેક્ચર છે અને એમની એક્ઝામ છે, એ બધા એક્સક્યુઝ આપીને ગુજરાતી વિષયને ઇગ્નોર કરે છે, અવોઇડ કરે છે, એક્ઝામ માટે સિરિયસનેસ નથી બતાવતા અને પેરેન્ટ્સ પણ આમાં ઇન્વોલ્વ નથી થતા, જેના કારણે આ દ્રશ્ય તમારા સમક્ષ એટલા માટે મૂકું છું તાકી લોકો થોડું જાગૃત રહે. અમે ક્લાસ દરમિયાન એક્ઝામ રાખતા જોઈએ છીએ, એક્ઝામ લેતા જોઈએ છીએ, પણ છતાં પણ વિદ્યાર્થીઓ પ્રોપરલી એક્ઝામ નથી આપતા. અને હવે એક મેં એક રાઇટિંગમાં પેરેન્ટ્સનું સિગ્નેચર માટે એક લેટર બનાવ્યો છે જેમાં ઓલ પેરેન્ટ્સે આનું ધ્યાન લેવું. બીજું, ભવિષ્યમાં ગુજરાતી વિષય કોલેજ સુધી કમ્પલસરી થઈ રહી છે, અત્યારે ઓલ બોર્ડ્સમાં કમ્પલસરી થઈ છે 1-8 ધોરણમાં. ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં માતૃભાષામાં જ ભણતર કરાવવું પ્રાઇમરી શાળામાં, અને ખાસ કરીને યુપીએસસી જીપીએસસીમાં ગુજરાતીનું એક પેપર આવે છે, એન્ટ્રન્સ એક્ઝામમાં તૈયારી કરવા માટે ગુજરાતી વિષયને પ્રાથમિકતા આપવામાં આવી છે. વકીલ જે બહારના વકીલો જે આવે છે, બહારના સ્ટેટના લોકો, એ લોકોને માટે પણ એક ગુજરાતી વિષય પરીક્ષા આપવાની રહેશે એન્ટ્રન્સ એક્ઝામમાં, એની પણ તૈયારી માટે મારા પાસે ઇન્કવાયરી એ રીતે આવતી હોય છે. બીજું, આપણા ગુજરાતમાં સૌથી વધારે ફોરેનનું ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યું છે, ત્યારે હિન્દી અને ગુજરાતી ભાષાને શીખવવા માટે શિક્ષકોની જરૂરિયાત પડી છે. ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ અમેરિકા જેવા દેશોની અંદર પણ હિન્દી ગુજરાતીના શિક્ષકોની જરૂર પડી છે, કારણ કે પબ્લિકને લોકલ લેંગ્વેજમાં કન્વર્સેશન કરવા માટે, વાર્તાલાપ કરવા માટે આ ભાષાની જરૂર છે. બીજું, હવે આવનારા દિવસોમાં પ્રોપર્ટીના દસ્તાવેજ હોય, એ પ્રોપર્ટીના દસ્તાવેજ બધા ગુજરાતીમાં જ લખેલા હોય છે, બેંકમાં ફોર્મ જે ભરવાના પ્રોસેસ છે એ પણ ગુજરાતીમાં હોય છે, આધાર કાર્ડમાં જે નામ એડ્રેસ ચેન્જ કરવાના પ્રોસેસ છે એ પણ ઘણીવાર ગુજરાતીમાં થઈ ગઈ છે. તો ગુજરાતી ભાષાને પ્રોત્સાહન કરો અને છોકરાઓ આમાં સિરિયસનેસને, તમે ટ્યુશન રખાવો કે ના રખાવો પણ પેરેન્ટ્સ થોડું ઇન્વોલ્વ થઈ અને આ ભાષા માટે થોડુંક સમૃદ્ધ થાય, સમૃદ્ધિ થાય અને તમે બોલો ને એ લોકો લખે તો જલ્દી ઇમ્પ્રુવમેન્ટ થશે. તો એક નાનકડી જાણકારી માટે, અવેરનેસ ક્રિએટ કરવા માટે એક નાનકડો વિડીયો બનાવ્યો છે. બાકીની ન્યૂ એજ્યુકેશન પોલિસી કેવી રીતે આવી રહી છે, માધ્યમિક શિક્ષણ બોર્ડનું એક બુક છે અને કેરિયર ઓરિએન્ટેડ માટે બધી વાતો લખેલી છે, તો એમાં હવે સાયન્સ કોમર્સ આર્ટ્સના કોન્સેપ્ટ નીકળી ગયા છે. તમારે 2 સબ્જેક્ટ સિલેક્ટ કરવાના છે, બાકીના 5 સબ્જેક્ટ તમારી રીતે સિલેક્ટ કરવાના રહેશે. જેમ કે તમે બાયોલોજી લો તો એવું જરૂરી નથી કે કેમિસ્ટ્રી ફિઝિક્સ ભણવું જ પડે, બીજા સબ્જેક્ટ તમારા સાયકોલોજી છે, ફિલોસોફી છે, કોઈ લેંગ્વેજ છે, તમારે કોઈ પણ ફિલ્ડમાં તમે જઈ શકો છો. આની રૂપરેખા પ્રોપર આવશે તો હું વિડીયો બનાવીને તમને મૂકીશ. અત્યારે માતૃભાષાને સૌથી વધારે નપાસ થયા છે એનું એક દુઃખ વ્યક્ત કરતા મેં એક વિડીયો બનાવ્યો છે. આઈ હોપ સર તમે આને અન્યથા ના લેતા, આના માટે થોડું સિરિયસનેસ બને એના માટે જરૂરી છે. ધન્યવાદ. અસ્તુ ઓમ.